છે તો પ્રશ્નો તો ચાલતા રહેવાના, પણ જ્યાં પ્રશ્નો હોય ત્યાં તેના ઉકેલ પણ હોવાના જ. હતાશા નિરાશા ને દૂર ખંખેરી, એક વાર દિલ થી કહો હેલો જિંદગી. નમસ્કાર, કાર્યક્રમ હેલો જિંદગીમાં સ્વાગત છે. આજનો વિષય છે હતાશા અને સારવાર. શરીરમાં કોઈ બીમારી આવે ત્યારે એની સારવાર શરૂ કરતા જ બીમારી દૂર થતી જાય છે, તે જ રીતે હતાશાની જો સારવાર કરવામાં આવે તો હતાશા પણ દૂર થઈ જાય છે. આ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર નિમેશ પરીખ. તેઓ VS જનરલ હોસ્પિટલમાં મનોચિકિત્સા વિભાગમાં વિભાગીય વડા તથા પ્રોફેસર છે અને છેલ્લા 28 વર્ષથી મનોચિકિત્સક તરીકે કાર્ય કરી રહ્યા છે. સર, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સૌથી પહેલા તો શું હતાશા એક માનસિક બીમારી છે? હા, આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે ઘણા બધા વ્યક્તિઓ હજુ હતાશાને જુદી જુદી રીતે ગણે છે. હતાશા એક સામાન્ય રીતે એક મૂડ પણ ગણી શકો. ઘણા બધા માણસોને એમ થાય કે આજે મને ગમતું નથી, થોડો સમય આઈ એમ નોટ ફિલિંગ ગુડ. પરંતુ હતાશા એક માનસિક રોગ અમે ગણીએ છીએ જ્યારે એ 2 વીક એટલે કે 2 અઠવાડિયા માટે સતત રીતે જો માણસ ઉદાસ રહે અને એને કોઈ પ્રવૃત્તિમાં રસ ના પડે, જે રૂટીન રીતે કરી શકતો હોય એમાં પણ એને જો કંટાળો આવવા માંડે તો એને ચોક્કસપણે હતાશા કહી શકાય રોગ તરીકે. જી સર, હતાશાનો જે રોગ છે કેટલો વ્યાપક છે? હતાશાનો રોગ અત્યારના જે લેટેસ્ટ સ્ટેટિસ્ટિક પ્રમાણે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ એને બ્લડ પ્રેશર પછીનો 2nd નંબરનો વ્યાપક રોગ તરીકે પૂરી દુનિયામાં છે એવું સ્વીકાર્યું છે. ગયા વર્ષનું WHOનું સ્લોગન જ આની પર હતું કે ડિપ્રેશન લેટ્સ ટોક. એ જ બતાવે છે કે હતાશા એ કેટલો બધો ગંભીરતાથી પૂરી દુનિયામાં ફેલાયેલો રોગ છે. અને આપણને આશ્ચર્ય થશે, કદાચ આપણને ખુદ દુઃખ પણ થાય કે હતાશા માટે ઇન્ડિયાને એ અત્યારે 1 કન્ટ્રી ઇન ધ વર્લ્ડ ગણવામાં આવે છે. ઇન્ડિયામાં સૌથી વધારે હતાશાના દર્દીઓ છે એવો છેલ્લા રિપોર્ટ્સ કહે છે. જી સર, હતાશાના જે ચિહ્નો કે લક્ષણો એ કયા પ્રકારના હોય છે? હતાશાના મુખ્ય લક્ષણ મેં જે કીધું એ છે મન ઉદાસ રહેવું, એટલે કે લો મૂડ રહેવો. અને બીજું મુખ્ય લક્ષણ છે કે રોજિંદી પ્રવૃત્તિઓમાં પણ રસ ના પડો. તમને જે કામમાં રસ રૂટીન રીતે પડતો હોય કે તમારા ફ્રેન્ડ સાથે બેસવું કે તમે પિક્ચર જોવા જાઓ કે રૂટીન રીતે તમારું કામ કરી શકો એમાં પણ કંટાળો આવે, કોઈ વાતમાં રસ ના પડે, આ 2 મુખ્ય લક્ષણો છે. આ સિવાય પણ ઘણા બધા બીજા ચિહ્નો જોવા મળે, કેમ કે ઊંઘ ઓછી થઈ જવી, વહેલા ઉઠી જવું, ખાવાની ભૂખ ઓછી થઈ જવી, વજન ઉતરી જવું, ઘણા કેસમાં બહુ વધારે પડતું ખાતા રહેવું, એક લિથાર્જી આવે એટલે કે જેમ કે શરીરમાં કંટાળો છે, શરીર થાકેલું લાગે છે, કારણ વગરના દુખાવા થયા કરે છે, યાદશક્તિ ઓછી થઈ જાય, નિર્ણય શક્તિનો અભાવ રહે. અને એનાથી પણ વધારે ઘણી બધી વખત એવું થાય કે પેશન્ટ લિથાર્જી એટલે બેઠો જ રહે, વધારે પડતો કામ કરવા માટે એક્ટિવ ના થઈ શકે. અને ઘણા બધા પેશન્ટને વધારે થતું જાય ત્યારે આત્મવિશ્વાસ ઓછો થતો જાય છે અને એના પછી એમને વધારે અસર થાય તો આત્મહત્યાના પણ વિચારો આવે અને પ્રયાસ કરે છે. જી, હતાશા ફક્ત વયસ્કોમાં જ જોવા મળે છે કે કદાચ સ્ત્રીઓમાં વધારે હોય કે પુરુષોમાં વધારે હોય, કઈ રીતનું હોય છે? એટલે હતાશા એઝ સચ જે કહીએ છીએ એમાં બધા જ માણસોને અસર કરે છે, નાના બાળકથી લઈ અને મોટી ઉંમરના 90 વર્ષના વ્યક્તિને પણ અસર કરે છે. હા, અમુક ગ્રુપમાં એ વધારે અસર કરે છે, જેમ કે તમે કીધું સ્ત્રીઓમાં, તો સ્ત્રીઓમાં પુરુષ કરતાં આનું પ્રમાણ લગભગ ડબલ જેટલું એટલે કે 2 ગણું છે. પરંતુ પુરુષને પણ થાય જ છે હતાશા અને ઘણી વખત એ સિવિયર ફોર્મ લે છે. અને નાના બાળકો અથવા એડોલેસન્ટ જેને કહીએ આપણે, વચ્ચેની વ્યક્તિઓ ગણો કે ઉભરતી યુવાનીના છોકરાઓને પણ ઘણી બધી હતાશા જોવા મળે છે. અને મોટી ઉંમરમાં તો ઘણા બધા કારણો મેડિકલ ડિઝીઝના લીધે પણ એમને હતાશા જોવા મળે છે. જી સર, જેમ હમણાં થોડી પહેલા આપે કહ્યું કે હતાશા અત્યારે વિશ્વભરમાં એક પ્રશ્ન બની ગઈ છે, તો એના મુખ્ય કારણો કયા છે? એટલે હતાશાના ઘણા બધા કારણો છે, પરંતુ મુખ્યત્વે અમે હતાશાને જો કારણમાં ડિવાઈડ કરીએ તો એક જણે કહીએ કે એન્ડોજીનસ ડિપ્રેશન, કે જેમાં ખરેખર બહારનું કોઈ જ કારણ ના હોય પણ છતાં વ્યક્તિને એના જીનેટિક રીઝનથી એટલે કે જે અથવા તો એના રસાયણના ફેરફાર, જે મગજમાં ન્યુરો ટ્રાન્સમીટર કહીએ એના ફેરફારના લીધે હતાશા જોવા મળે છે. અને બીજું ગ્રુપ જે કહીએ અમે એક્ઝોજીનસ અથવા તો રિએક્ટિવ ડિપ્રેશન,
કે જેમાં ઘણા બધા કૌટુંબિક કારણો હોય છે, ઘણા બધા સામાજિક કારણો હોય છે. કૌટુંબિકમાં જેમ કે પતિ પત્ની વચ્ચે વિખવાદ હોય કે ઘરમાં છોકરાઓને લઈને કંઈ પ્રોબ્લેમ હોય, સામાજિક રીતે ભાઈઓ ભાઈઓના ઝઘડા હોય, કોઈક સમાજમાં બહિષ્કાર થયેલો હોય, એકલ્પ થઈ ગયા હોય સમાજમાં, અથવા તો એ જ રીતે ઓક્યુપેશનલ કે ફાઇનાન્શિયલ, અત્યારે તો બહુ બધા કેસ એવા પણ આવે છે કે દેવું થઈ ગયું છે, ઇન્કમ પૂરતી નથી, ઉઘરાણી કરે છે, આ બધા કારણો જેને અમે કહીએ રિએક્ટિવ ડિપ્રેશન અથવા એક્ઝોઝિનસ, કે એમાં પણ આ અસર થઈ શકે. જી સર, એક કોલર આપણી સાથે જામનગરથી જોડાયા છે, તરલાબેન. હેલો. હા તરલાબેન, આપનો પ્રશ્ન શું છે? હા, મારો પ્રશ્ન છે, હતાશા અને ડિપ્રેશન માટે આપવામાં આવતી એમિટ્રિપ્ટાલિન અને ક્લોનેઝેપામ આજીવન લઈ શકાય ખરી? જી સર, આ દવાઓ લઈ શકાય? એટલે આપનો સવાલ જે છે એમાં હતાશાના રોગની દવા આજીવન લેવાની કે નહીં, એ આપના ડોક્ટર આપની બીમારી વિશે પૂરી સમજ લઈને જ કહી શકે. જનરલી જો પહેલી વખત જો ડિપ્રેશનનો હુમલો હોય હતાશાનો, તો અમે જનરલી 9-12 મહિના સુધી જ દવાની સલાહ આપતા હોઈએ છીએ, અને પછી એ દવા બંધ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. જ્યારે એ રોગના ઉથલા વધારે સમયથી હોય અથવા તો બહુ લાંબા સમયનો રોગ હોય, તો જ એને લાંબો સમય દવા લેવાનું અમે સલાહ આપતા હોઈએ છીએ. જી સર, હતાશાના જે દર્દીઓ છે એ પોતાની જાતે કઈ રીતે સારા થઈ શકે, એ શક્ય છે? ના, આ એક જાતની મિથ છે કે હતાશાના દર્દીઓ પોતાની જાતે સારા થઈ જાય. ઘણા બધા અમારે સારા એજ્યુકેટેડ લોકો પણ એવું કહેતા હોય છે સગા સંબંધીઓ પેશન્ટને, કે તું મનથી મજબૂત થઈ જા અને તારો હતાશા જેવો કંઈ રોગ જ નથી. પરંતુ એ ખોટું છે. અમે આજે તમને ચોક્કસપણે કહીએ કે હતાશા એ બહુ મોટો માનસિક રોગ છે, અને એની જેટલી વહેલી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે એટલું જ એમાં વધારે સારું રિઝલ્ટ મળે છે. જી સર, આપણે વાત કરીએ એ પ્રમાણે હતાશા ખૂબ મોટો રોગ છે, તો કયા તબક્કે મનોચિકિત્સકનો સંપર્ક દર્દીએ કરવો જોઈએ સારવાર માટે? હા, મનોચિકિત્સકનો સંપર્ક કરે અથવા તો કાઉન્સેલિંગ કરાવે અથવા બીજા જે પણ ડોક્ટર એમની સલાહ આપી શકતા હોય એની પાસે એ લોકોએ જેટલા વહેલા જઈ શકે હતાશાના પહેલા તબક્કામાં એ વધારે હિતાવહ છે. કારણ કે એવું જોવા મળ્યું છે કે જેટલો હતાશાનો રોગ લાંબો થતો જાય એટલું એની રિકવરી એટલે ઇમ્પ્રુવમેન્ટ આપવું વધારે અઘરું પડે છે. અને એક રોગ આ સાયક્લિકલ રોગ છે, એટલે એક વખત થઈને મટી જાય એવું નથી, એ ફરીથી હુમલો કરી શકે છે, ફરીથી ઉથલો મારી શકે છે. એટલે અમે એવી સલાહ આપીએ કે જેટલું વહેલું એ દવા કરાવે કે કાઉન્સેલિંગ કરાવે કે જે ટ્રીટમેન્ટ કરાવે એટલું એમના માટે સારું છે. પરંતુ અમુક સંજોગોમાં તો એમણે 100% જવું પડે, જેમ કે હતાશા વધારે સિવિયર થઈ ગઈ કે જેમાં વ્યક્તિ પોતે ખાતો પીતો નથી અથવા તો એ પોતાનું ઘણું બધું વજન ઉતરી ગયું છે અથવા ઘરની બહાર પણ જવા તૈયાર નથી અથવા તો ઘણા વ્યક્તિઓ પોતે સુસાઇડલ ટેન્ડન્સીમાં આવી ગયા કે મારે જીવવું જ નથી, આત્મહત્યા કરી લેવું છે, અથવા તો એની સાથે સાયકોટિક ફીચર્સ એડ થઈ ગયા છે, ત્યારે એ વ્યક્તિની વહેલામાં વહેલી તકે સાયકિયાટ્રિસ્ટ પાસે એમની સારવાર કરાવી. જી, હારીજથી એક અન્ય કલર મિત્ર આપણી સાથે લાઈન પર જોડાયા છે, નાનુભાઈ. જી આપનો પ્રશ્ન શું છે? આપણો પ્રશ્ન એમ કે માથામાં મને દુખાવો બહુ રહે અને પાછે ગરદન આવે ને એ બહુ દુખાવો થાય. જી સર, શું કરી શકાય? હા, એટલે માથામાં દુખાવાના ઘણા બધા કારણ હોય, એમાંનું એક કારણ હતાશા હોઈ શકે, પણ એ તમે તમારા ડોક્ટરની પાસે ચેકઅપ કરાવીને જાણવું પડે કે આ માથાના દુખાવાનું શું કારણ છે. ઘણી વખત હતાશાના એક મેઇન સિમ્પટમ તરીકે, ચિહ્ન તરીકે લોકો માથાના દુખાવાની વાત કરતા હોય છે. જી, રાજેશભાઈ આપણી સાથે રાજકોટથી ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા રાજેશ. હા રાજેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? સપના બહુ જ વધારે પડતા બીક લાગે એવા આવે છે, તો એ એક ટાઈપની એન્ઝાયટી ડિસઓર્ડર કહીએ છીએ. એન્ઝાયટી એટલે કે ચિંતાજન્ય રોગ જે કહીએ છીએ, ચિંતાનો રોગ, અને એની દવા તમારે કરાવવી જોઈએ કે એનો ઉપચાર કરાવવો જોઈએ. અને એની સાથે ડિપ્રેશન ઘણા બધાને એસોસિએટ હોય છે 40-50% કેસમાં, એટલે એ તમારા ડોક્ટર જ નક્કી કરે કે આમાં ડિપ્રેશન વધારે છે કે નહીં. જી સર, હતાશાનો જે દર્દી છે જો એ સારવાર ના કરાવે તો એને કયા પ્રકારની તકલીફ ઊભી થાય છે? હા, હતાશાના દર્દી જો સારવાર ના કરાવે તો મેં કીધું એમ ઘણા બધી જગ્યાએ એમને નુકસાન થઈ શકે છે. પહેલું તો નુકસાન એ થાય છે કે એ દર્દીઓનો રોગ વધારે ક્રોનિક એટલે કે જેમાં ફરી ફરી હુમલા મારે એવો હઠીલો રોગ થતો જાય છે હતાશાનો. બીજો, એને તરતમાં જે અસર થાય છે એમાં એના મેડિકલ ડિસઓર્ડર્સ એ વધતા જાય છે. ધારો કે હતાશાના દર્દી જો હતાશાની સારવાર ના કરાવે તો એને ડાયાબિટીસ વધી શકે છે, એને બ્લડ પ્રેશર જે હોય એમાં વધી શકે છે, એના બીજા મેડિકલ પેરામીટર્સમાં બહુ ડિસ્ટર્બન્સ શરૂ થાય છે, એની ઇમ્યુનિટી લોઅર ડાઉન થાય છે,
આ સિવાય હતાશાના હોવાના લીધે દર્દીની પ્રોડક્ટિવિટી, જે અમે એને કહીએ છીએ કે ડિસેબિલિટી એક્ટિંગ ફોર ધ લોસ્ટ યર્સ, કે જેને ડેઇલી કરીને અમે એનું ડબલ્યુએચઓ એનું અર્થઘટન કરાય છે, એમાં હતાશા એ નંબર વન પર છે કે એના લીધે લગભગ 6-7 વર્ષ એ વ્યક્તિના બગડી જાય છે હતાશાના લીધે. અને એ સિવાય પણ હતાશાના લીધે એમના ઘરમાં ઘણા બધા વિખવાદ થાય છે, એની પ્રોડક્ટિવિટી વધે એટલે એને કદાચ ઘટતી જાય, એટલે એના કામમાં મુશ્કેલીઓ થતી જાય છે, અને એનાથી વધારે થાય તો એ પોતે આપઘાત તરફ પ્રેરાય અને સુસાઇડ કરવાનો પ્રયત્ન પણ કરે અને કદાચ એમાં મુશ્કેલી થઈ શકે વધારે. જી, ફોન લાઈન પર ધર્મેશભાઈ છે કોઓર્ડિનેટરથી. હા ધર્મેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા આપનો પ્રશ્ન શું છે? રાત્રે સુવાના બહુ ખરાબ સપના આવે છે. અચ્છા, ઓકે. હા ધર્મેશભાઈ, હમણાં જ અમે વાત કરી આપને આગળ જ રાજેશભાઈને કે રાત્રે સુવામાં ખરાબ સપના આવે એ એક ઊંઘની તકલીફ કે એન્ઝાયટી ડિસઓર્ડર કહી શકીએ, અને એની સારવાર કરાવવાથી એમાં ઘણો ફેર પડે. એમાં ઘણા બધાને ડિપ્રેશન કે હતાશા હોઈ શકે છે, પણ એ આપના ડોક્ટર જ આપને નક્કી કરી શકે. જી, પંચમહાલથી રમેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર છે. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હેલો. હા આપનો પ્રશ્ન શું છે? મેડમ આપણો પ્રશ્ન છે, 10 વર્ષથી માનસિક ગોળી ખાઉં છું. જી જી, 10 વર્ષથી માનસિક ગોળી ખાઉં છું. હા આપનો પ્રશ્ન શું છે? માનસિક દવા આપ લો છો 10 વર્ષથી? હા દવા લઉં છું તો કોઈ ફેર પડતો નથી. જી સર, શું કરી શકાય? હા એટલે એ માનસિક શું રોગ છે એ જાણવો પડે. એમાં ઘણા બધા માનસિક રોગો હોઈ શકે, હતાશા જેમ છે એમ સ્કિઝોફ્રેનિયા કે વિચારવાયુ છે કે એમને બીજા કોઈ રોગ છે, અને એના શેના માટે ડોક્ટર દવા આપે છે, શું દવા છે એ પ્રમાણે એમને આપણે સલાહ આપી શકીએ. જી, ઘણી બધી ચર્ચા હજુ કરવાની બાકી છે, પરંતુ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. બ્રેક બાદ કાર્યક્રમ હેલો જિંદગીમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે હતાશા અને સારવાર, અને ડોક્ટર નિમેશ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. લીંબડીથી ફોન આવ્યો છે. હલો હલો હલો. હા નિખિલભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે રાત્રે સૂતી વખતે મારે ઓલા વિચાર આવે છે અને ભણવામાં મન નહીં લાગતું, એનું કારણ શું? જી સર. હા નિખિલભાઈ, તમે જે બે ચિહ્નો કીધા કે મળવામાં મન નથી લાગતું અને રાત્રે ઊંઘમાં વિચારો આવે છે, એ મુખ્યત્વે હતાશાના ચિહ્નો છે. એટલે તમને હતાશા હોઈ શકે છે, પણ તમે તમારા નજીકના ડોક્ટરની સલાહ લો, એ તમને યોગ્ય માર્ગદર્શન આપશે. જી સર, હતાશામાં કાઉન્સેલિંગ એટલે કે સારવાર લેવાતી હોય છે, તે ઉપરાંત બીજી કઈ જે પદ્ધતિ છે જેના કારણે હતાશામાંથી નીકળી શકાય? હતાશા હવે ઘણી બધી સારવાર અસરકારક થઈ છે, એમાં મુખ્યત્વે બે સારવાર છે. એક તો મેડિસિન્સ અને સોમેટિક ટ્રીટમેન્ટ જેવી કે ECT, અને બીજું છે કાઉન્સેલિંગ જુદી જુદી જાતના, જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કાઉન્સેલિંગ અમે ગણીએ છીએ કોગ્નિટિવ બિહેવિયર થેરાપી CBT. પરંતુ હવે એટલી બધી જુદી જુદી મેડિસિન અવેલેબલ છે જુદા જુદા ગ્રુપની, SSRI, TCA, NRI બધી ઘણી બધી છે, જે ઘણી સારી રીતે ડિપ્રેશન કે હતાશાને અસર કરી શકે છે. અને અમે બધા જ પેશન્ટને એ સલાહ આપીએ કે તમે આની વ્યવસ્થિત દવા કરાવશો તો એ તરત બંધ પણ કરી શકશો અને તમને ઘણું સારું રિઝલ્ટ પણ મળી શકશે. જી મનહરભાઈ રાજકોટથી આપણી સાથે ફોન લાઈન પર છે. જી મનહરભાઈ, આપનો પ્રશ્ન શું છે? મને 17-18 વર્ષથી છાતીમાં બળ્યા કરે છે. જી, ડાબી બાજુ. જી, અને શાર ફેકું, એન્ડોસ્કોપી કરાવી શાર ફેરું. જી, એમાં કઈ આવતું નથી, ભૂખ નથી લાગતી અને નિંદર નથી આવતી. જી, અડધા ડોક્ટર એમ કે છે માનસિક છે, અને અડધા ડોક્ટર કે તમને હાઈટેક હરનિયા છે. રાજકોટના જેટલા ડોક્ટર છે એટલા હું ફરી રહ્યો છું. જી, ચારે મોટા પેટના ડોક્ટર છે ને, કમાણી સાહેબ, ગુંજન સાહેબ. જી, તો આમાં શું કરી શકાય? મનરભાઈ, તમારો પ્રશ્ન જે કહો છો એમાં જે ચિહ્નો કીધા કે છાતીમાં ઘણા બધા વર્ષોથી બળતરા છે અને કઈ તકલીફો છે બીજી ઊંઘના આવી કે વિચારોની, તો એ હતાશાના રોગના લક્ષણો કહી શકાય, અને લાંબા સમયથી છે એટલે ક્રોનિક ડિપ્રેશન કહીએ, પર્સિસ્ટન્ટ ડિપ્રેશન એમાં થઈ શકે. બરોબર, એટલે તમારે એ ડોક્ટરની સલાહ ત્યાં રાજકોટમાં લેવી જોઈએ, મનોચિકિત્સકની, એ તમને વધારે સારી એમાં સલાહ અને સારવાર કરી શકશે. અણસરભાઈ ખંભાતથી આપણી સાથે ફોન લાઈન પર છે. જી આપનો પ્રશ્ન શું છે? મને લખવા થઈ ગયેલો છે મેડમ, એક વર્ષથી દવા ખાઉં છું. હા અચ્છા મેડમ, એક વર્ષથી દવા ખાઉં છું. હા અચ્છા,
માનસિક તકલીફ એનાથી કઈ થાય છે તમને? વિષયને લગતો પ્રશ્ન નથી, પણ કદાચ હોય કે બીમારીના કારણે પણ ડિપ્રેશન આવતું હોય તો એવામાં શું કરી શકાય? ફિઝિશિયનને બતાવો. હા સર, પણ ઘણા બધા જે કહીએ કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા તો આ રીતનું સીવી સ્ટ્રોક પછી ડિપ્રેશન એટલે કે હતાશા બહુ 50-70% લોકોમાં જોવા મળે છે, અને એમાં પણ આ જ રીતની ટ્રીટમેન્ટથી એમની સારવાર શક્ય છે અને એમાં એમને ઘણો બધો વ્યાપક સુધારો જોવા મળે છે. જી, ખંભાળિયાથી જશવિનભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? બેન વિશે પૂછવું છે. બેન ને જરાક ક્યારેક હસે રાખે છે ને ક્યારેક રડે રાખે છે, મમ્મી ને ભૂલી જાય છે. અચ્છા જી, એટલે હસ્યા રાખે છે ને રડ્યા રાખે છે, તો એ એક જાતનું સાયકોટિક ડિસઓર્ડર કહેવાય. કદાચ હતાશા નથી, એને કદાચ બીજું વિચારવાયું કે જેને સ્કિઝોફ્રેનિયા કંઈ એવો રોગ પણ હોઈ શકે, પણ એ તમે મનોચિકિત્સકને બતાવશો તો એ નિદાન ચોક્કસ કરીને સારવાર કરી શકશે. જી સર, જે રીતે આપે કહ્યું કે હતાશા ખૂબ જ ગંભીર બીમારી છે, પણ લોકો એને સિરિયસલી લેતા નથી. એ લોકોને એવું લાગે છે કે જો આપણે ઇલાજ કરવા જઈશું તો આખી જિંદગીભરની દવા આપણને આ લખી આપશે, કાં તો ઊંઘની ગોળીઓ આપી દેશે. તો એ કેટલી હદ સુધી સાચું છે? ના, એ હું ચોક્કસ આપના માધ્યમથી વાચક મિત્રોને કહીશ કે હતાશાનો રોગ એમાં જરા પણ શરમાવાની જરૂર નથી. WHOએ લાસ્ટ યરના થીમમાં જ એ આપ્યું છે કે લેટ્સ ટોક, હતાશાની વાત કરવાથી એની સારવાર કરવાથી તમે ચોક્કસપણે એમાં ફેરફાર લાવી શકો છો, સારા થઈ શકે છે અને એમની પ્રોડક્ટિવિટી ઘણી બધી અંશે સુધરી શકે છે. એ પોતે અને એમનું ફેમિલી બંને આમાં ઘણી બધી તકલીફોમાંથી બચી શકે છે. એમાં ઊંઘની જ દવા આપે છે એવું જરાક પણ નથી. ઘણી બધી હતાશાની દવાઓ હવે એવી છે કે જેમાં જરાક પણ ઊંઘ નથી આવતી, અને હતાશાની દવાઓ કાયમ લેવી પડે એવું પણ નથી. પહેલી વખત હતાશા થાય તો અમે 9-12 મહિનામાં એ દવા આપીને બંધ કરાવી શકીએ છીએ અને એ પેશન્ટ કાયમ માટે એમાંથી સારું રહી શકે છે. એટલે આ બધી ભ્રામક ગેરમાન્યતાઓ છે. હતાશા એ કોઈ મગજનું પાગલ પણ નથી. એના વિશે ખુલ્લા દિલથી સ્વીકાર કરી અને એની સારવાર કરાવો, એમાં પેશન્ટને અને એના ફેમિલીને પોતાને બધાને જ ઘણો ફાયદો છે. જી, રાજકોટથી ભાવિકભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. ભાવિકભાઈ, આપનો પ્રશ્ન શું છે? ભણવામાં ધ્યાન નથી રહેતું. અચ્છા અચ્છા, એમને ભણવામાં ધ્યાન નથી રહેતું, બાળકોમાં હોય છે સમસ્યા? એ બહુ કોમન છે, ભણવામાં ધ્યાન નથી રહેતું. એના ઘણા બધા કારણો હોય, પણ સૌથી અગત્યના કારણોમાં કદાચ હાઇપર એક્ટિવિટી, એન્ઝાયટી અને આ હતાશા, એ ત્રણ કારણ આવે છે. પરંતુ એનું યોગ્ય એનાલિસિસ કરીને ડોક્ટર કહી શકે કે આમાંથી કયો રોગ એમને વધારે છે અને શું એમાં દવા એમને સારવાર કરી શકાય એમ છે. જી સર, બાળકોની વાત નીકળી છે ત્યારે બાળકોમાં જ્યારે ડિપ્રેશન કે હતાશા હોય તો માતા પિતાએ કઈ રીતે એની સાથે વર્તવું જોઈએ અને શું કરવું જોઈએ સૌથી પહેલા? હા, આ બહુ સારો ક્વેશ્ચન છે. બાળકો અને એડોલેસન્ટમાં હતાશાના લક્ષણો પણ થોડા જુદા હોય છે મોટી ઉંમરના વ્યક્તિની સામે. એમાં એ લોકો વધારે પડતું ઘણી વખત ખાવાનું શરૂ કરી દે, વધારે એક્ટિવિટી કરી દે છે અને ઘણી બધી વખત ગુસ્સો વધી જાય છે એમનો કારણ વગરનો. એટલે એ હતાશા જેવું સમજવું ઘણી વખત બહુ જ અઘરું છે એમના ઘરના વ્યક્તિઓ માટે પણ. પરંતુ જો એ સમજે, એની સાથે સમય આપે થોડો. અત્યારે અમારે બહુ મોટા રિસર્ચના અંતે એવું આવ્યું છે કે હતાશાનું અત્યારે વધતું જવાનું કારણ છે, કદાચ 2005 લઈને અત્યારે 2018 20% વધારો છે હતાશાના કેસીસમાં ઓવરઓલ, ઓલ ઓવર ધ વર્લ્ડમાં. અને એના મુખ્ય કારણોમાં એ લોકો એ જ કહે છે કે નાના બાળકોથી માંડીને એડોલેસન્ટમાં વધતું જતું જે આ મોબાઈલ કે બધા વ્યસનો જે વધતા જાય છે અને ઇનએક્ટિવિટી, કામ બહાર જતા નથી, ઘરમાં બેસી જ રહે છે વધારે, અને પોતે જે ટીવી કે કોમ્પ્યુટર કે લેપટોપ કે મોબાઈલમાં હોય છે, અને અર્બનાઇઝેશનનું સ્ટ્રેસ કે ભાઈ આગળ વધવું છે, આગળ ભણવું છે, આગળ સ્પર્ધાત્મક છે, આ બધી વસ્તુઓ ભેગી થઈને હતાશા વધતી જાય છે. એટલે મા બાપને કહીએ કે અનનેસેસરી એમને સ્ટ્રેસ ના આપો, એક કારણ એ છે. અને બીજું, એમની સાથે સમય આપો. ઘણી વખત મા બાપને ટાઈમ નથી હોતો, એ એમની સાથે વાત જ નથી કરતા, એમની વાત સમજવાનો ટ્રાય નથી કરતા. એટલે મા બાપ અમે એમ કહીએ કે એમને એમની સાથે સમય આપવો જોઈએ. તમે બાળકને પૈસા ઓછા આપશો તો ચાલશે, પણ એને સમય પૂરતો આપો, એની સાથે રહો, એના મિત્ર બનીને વાત કરતા શીખો, તો એ બાળકના હતાશામાં ઘણો બધો ફેર પડશે. અને જ્યારે વધારે લક્ષણ હોય તો ચોક્કસ રીતે તમારા ડોક્ટરનો સંપર્ક કરી અને એની સારવાર કરાવો. ભીમસીભાઈ સોમનાથથી આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? જી જી, આપનો પ્રશ્ન શું છે? બેન, મારા નાનો બાબો છે ને,
એટલે બેન મારો નાનો જે બાબો છે હા એને શું તકલીફ છે? એને ઈ જયારે ભણવા જાય છે ને ત્યારે આંખું જરા કામ ચામ બેન કરે છે અને એને મગજમાં જયારે દવા પાય ને ત્યારે નીંદર વધારે લે. જી જી બાળકોમાં તકલીફો હોય છે એટલે એ શું કારણ છે જોવું પડે. બાળક છે કેટલા વર્ષ નું છે અને માનસિક રોગ છે કે કોઈ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે અને એની સદા માટે દવા લેવી છે. જી સર એવું થાય છે કે હતાશાને શરમજનક બાબત ગણવામાં આવે છે. લોકો એવું વિચારે છે કે આ તો પાગલ છે પણ એ એનામાં શું કરી શકાય? આ માન્યતાને ભૂલાવવા માટે દૂર કરવા માટે શું કરી શકાય? મેં પહેલા પણ આપને કીધું કે અત્યારે આપણા માટે એક શરમજનક વાત છે ઇન્ડિયા માટે કે હતાશામાં આપણો દેશ કદાચ ચાઇના અને અમેરિકાની પણ આગળ છે અને એનું મુખ્ય કારણ જ એ છે કે આપણા દેશમાં હતાશા માટે સ્ટિગ્મા બહુ છે. એક જાતનો વિરોધ છે લોકોને પોતાને એક્સેપ્ટ કરવાનો કે ફેમિલી મેમ્બર્સ પણ એક્સેપ્ટ નથી કરતા. તો આપણે એ ડર કાઢવો પડશે, એ સંકોચ કાઢવો પડશે અને હતાશા માટે લેટ્સ ટોક, વાત કરો અને એ તમારી સારવાર કરવા માટે આગળ આવો. એ ફરીથી કહું છું કે એ કોઈ પાગલપણ કે કોઈ ગંભીર માનસિક એવો રોગ નથી કે જેનાથી તમારે શરમાવું પડે. ઘણી બધી ફેમસ પર્સનાલિટી હતાશાના દોરમાંથી બહાર આવેલી છે. હવે તો તમને પણ ખ્યાલ છે મીડિયાના માધ્યમથી કે આપણે વાત કરીએ કે દીપિકા પાદુકોણે અથવા તો બીજા ઘણા બધા કહીએ ઋત્વિક રોશન, ખુદ આપણા લેટ પ્રાઇમ મિનિસ્ટર મિસિસ ઇન્દિરા ગાંધી, બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર લાઇક વિન્સ્ટન ચર્ચિલ, અમેરિકાના પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન, આ બધા લોકો હતાશાના દોરમાંથી પાસ થયેલા છે. એમણે ખુલ્લા દિલે સ્વીકારી અને એમાંથી બહાર આવી અને ઘણું બધું આગળ પ્રોડક્ટિવ કામ કરેલું છે દુનિયામાં. એટલે હતાશા માટે કોઈ જાતનો સંકોચ રાખવાની જરૂર નથી. તમે એને ખુલ્લા દિલથી કહો, તમે એના એના ફેમિલી મેમ્બર્સને પણ કહીએ કે એમની સાથે વાત કરો, એમને સપોર્ટ કરો અને એમની ટ્રીટમેન્ટ માટે આગળ આવો. જી અમદાવાદથી પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે. જી પાર્થ આપનો પ્રશ્ન શું છે? હેલો. હા આપનો પ્રશ્ન શું છે? લાગે છે ફોન કપાઈ ગયો છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા કે વિશ્વભરમાં લોકોને ડિપ્રેશન હતું ને એમાંથી મુક્ત થયા છે, તો એમાં સામાન્ય વ્યક્તિ શું કરે? સૌથી પહેલા જો ખ્યાલ આવે કે એને હતાશા છે તો એને શું કરવું જોઈએ? સૌથી પહેલો એના માટે અગત્યનું એ છે કે એની રૂટીન લાઈફ એક્ટિવિટી જો કરી શકતો હોય તો એ રેગ્યુલર રાખે. જેમ કે અમે એમ કહીએ છીએ કે રોજિંદી એક્ટિવિટી રાખવી અને બીજું કે બને એટલી થોડી કસરત કરતા રહેવું, આ બે વસ્તુ એ કરે. વધારામાં એના કોઈ નજીકના મિત્ર કે ઘરના કુટુંબીજન જેનામાં એને વિશ્વાસ હોય એની જોડે એ વ્યવસ્થિત રીતે એની વાતને અભિવ્યક્ત કરે, જેને કહે છે કમ્યુનિકેશન, કે એના મનમાં શું ચાલે છે એ શાંતિથી કહે. એના એને એવા વ્યક્તિને કહે જે એને શાંતિથી વાત સાંભળે, એને સપોર્ટ કરે, એને ક્રિટિસાઇઝ ના કરે કે એને અન્ડરમાઇન ના કરે કે ભાઈ તને કંઈ નથી જા, તું તો નબળા મનનો માનવી જોઈએ, આ બધી વાતો ના કરવી જોઈએ, એવું ના કરે. એની વાત સમજે અને જરૂર પડે તો એને આગળ ટ્રીટમેન્ટ માટે પ્રોત્સાહિત કરે. જી સમાજે કઈ રીતે હતાશાવાળા જે દર્દી છે એની સાથે વર્તન કરવું જોઈએ? ધારો કે એ કોઈ જગ્યાએ કામની જગ્યાએ કાં તો પછી શાળા કે કોલેજમાં હોય તો ત્યાં કઈ રીતે વર્તવું જોઈએ કે એ કમ્ફર્ટેબલ ફીલ કરે? હા એટલે હવેના જમાનામાં અમે વચ્ચે એક આખું એના માટે શરૂ કર્યું હતું મુહિમ કે શાળા અને કોલેજોમાં ખાસ તો ટીચર્સને ટીચર્સ ટ્રેનિંગ ફોર ડિપ્રેશન અને અધર સાયકિયાટ્રિક પ્રોબ્લેમનું આઇડેન્ટિફિકેશન એ લોકો કરી શકે એવી રીતે ટીચરને ટ્રેન થવા જોઈએ. સમાજની રીતે એ બહુ જરૂરી છે કારણ કે સાયકિયાટ્રિસ્ટ કે માનસિક રોગની ટ્રીટમેન્ટ કરનારા લોકો અત્યારે ઇન્ડિયામાં ઘણા ઓછા છે પ્રમાણમાં. કદાચ એક વ્યક્તિ હોય છે 1 લાખની પોપ્યુલેશન સામે. એટલે ઘણી બધી વખત આ બધું આઇડેન્ટિફાય કરવું એટલું ઇઝી નથી હોતું. અને મેં કીધું એમ 2-4% જ ડિપ્રેશનના પેશન્ટ મનોચિકિત્સક સુધી પહોંચે છે ઇન્ડિયા જેવા દેશમાં. અમેરિકા અને ચાઇનામાં પણ 10-20% જ પહોંચતા હોય છે. એટલે વી કેન અન્ડરસ્ટેન્ડ કે આના માટે સમાજે વધારે જાગૃત થવું પડશે. એમાં વધારે ધારો કે ટીચર્સ છે કે સામાજિક સંસ્થાના આગેવાનો છે કે કાર્યકરો છે કે એનજીઓ છે એ બધા આગળ આવે અને આને ટ્રેનિંગ લઈ અને એને આઇડેન્ટિફાય કરી અને એમને સાચી દિશામાં માર્ગદર્શન આપે, એમનું કાઉન્સેલિંગ કરે અને જરૂર પડે તો એમને સારવાર માટે મનોચિકિત્સક પાસે મોકલી આપે. જી સર આપ ઘણા વર્ષોથી 28 વર્ષથી આ ફિલ્ડમાં છો તો દર્શક મિત્રોને કંઈ સંદેશો આપવા માંગશો?
બસ એટલું જ કહીશ કે ડિપ્રેશન એ ખૂબ જ ગંભીર રોગ છે માનસિક રીતે, પણ છતાં પણ એની સારવાર બહુ જ સરળ અને અસરકારક છે. એટલે ડિપ્રેશનથી ભાગો નહીં, ડિપ્રેશનને સમજો, એક્સેપ્ટ કરો અને એના વિશે વાત કરી અને એનો ઉપાય લેવાનો ટ્રાય કરો. જી સર, આપ સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હતાશા હોય છે પણ એમાંથી મુક્ત થઈ શકાય છે. મન મૂકીને એ વિશે વાત કરો અને યોગ્ય વ્યક્તિ સાથે જઈને એની સલાહ લો. ફરી મળીશું આવતા શુક્રવારે, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.